हेलो दोस्तों, आप सोनू भावती एकेडमी में हार्दिक स्वागत करूं छू। मित्रों, एक माइक्रो प्रोसेसर सब्जेक्ट चालू छे आपणे। तो माइक्रो प्रोसेसर में एक लेक्चर कम्प्लीट थयो, बीजो लेक्चर आपणे स्टार्ट करवा जई रह्या छे। तो आ लेक्चर में आपणे शुं भणवानुं छे, पहेला एनुं ब्रीफ इंट्रोडक्शन आपी दो अने पछी आपणे लेक्चर स्टार्ट करीए। तो फर्स्ट ऑफ ऑल, आपणे आ लेक्चर में आपणे सर्वो मेकेनिझम वस्तु विशे शीखवाना छीए। અત્યાર સુધી જે ફર્સ્ટ લેક્ચર હતો, એ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઓપન સિસ્ટમ બ્લોક ડાયાગ્રામ, ક્લોઝ સિસ્ટમ નો ડાયાગ્રામ, તફાવત આપો ઓપન સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ એના ઉદાહરણો સાથે સમજાવેલું। હવે મિત્રો, એક નવો જે ટોપિક છે સર્વો મિકેનિઝમ। એક્ઝામમાં તમારી જીટીયુ ની એક્ઝામમાં પૂછાઈ ગયો સર્વો મિકેનિઝમ એટલે શું। તો પેલો જ આપણે ક્વેશ્ચન થાય કે સાહેબ આ સર્વો મિકેનિઝમ શું છે। મિત્રો, સર્વો મિકેનિઝમ શીખતા પહેલા, એની વ્યાખ્યા આપતા પહેલા, હું સમજાવતા પહેલા એ ક્યાં ઉપયોગ થાય, જો એ તમને કહું ને તો બહુ મજા આવે ભણવાની। ક્યાં ક્યાં ઉપયોગ થાય સર્વો મિકેનિઝમ, આ મિકેનિઝમ ક્યાં યુઝ થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, ડિફેન્સમાં। ડિફેન્સ એટલે શું? ડિફેન્સ એટલે કે ભાઈ એક સેટેલાઇટ, એક મારી મિસાઇલ છે, એ બીજી મિસાઇલ, એક મિસાઇલ છે, અને દુશ્મનનો કોઈ મારી મિસાઇલ આવે છે એને તોડવા માટે, એના રોકેટને તોડવા માટે, મિસાઇલથી સામેવાળાને જે કોઈ પણ વસ્તુ છે એને ડેમેજ કરવા માટે। થર્ડ વન, પેલું ઇન્ડસ્ટ્રીયલ, ડિફેન્સ, એરોનોટિકલ એન્જિનિયરિંગ એટલે કે વિમાન છે તો એમાં તમે યુઝ કરી શકો। પછી તમે બીજી ક્યાં યુઝ કરી શકો? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, તો ત્યાં તમે યુઝ કરી શકો। ઇન શોર્ટ, કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ છે, ડિફેન્સ એરિયા છે, એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, આવા ઘણી બધી જગ્યાએ તમે સર્વો મિકેનિઝમ તમે યુઝ કરી શકો છો। હવે આ સર્વો મિકેનિઝમ એટલે શું? તો એક સર્વો મિકેનિઝમ છે, એક વન ટાઈપ ઓફ ક્લોઝ લૂપ સિસ્ટમ છે। એનો મતલબ, ક્લોઝ લૂપ સિસ્ટમ એટલે આપણે ખબર કે ભાઈ આઉટપુટ છે એ ઇનપુટ થી, ફીડબેક સિગ્નલ થી રિસ્પોન્સ આપે છે। તો સર્વો મિકેનિઝમમાં પણ ત્રણ વસ્તુનો સમાવેશ થાય। પહેલું શું છે? તમે જોઈ રહ્યા છો મિત્રો, કંટ્રોલ ડિવાઇસ। બીજું ખબર છે, આઉટપુટ સેન્સર, અને ત્રીજું ફીડબેક સિસ્ટમ। તો કઈ કઈ? કંટ્રોલ સિસ્ટમ, સેન્સર, અને ત્રીજું ફીડબેક સિસ્ટમ। હવે આ આખી સિસ્ટમ છે, એ આખી સિસ્ટમ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તરીકે વર્ક કરે છે। અને આમાં જે લોડની, જેમાં લોડની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ, જેમાં કોઈ પણ લોડ હોય એની ફિઝિકલ પોઝિશન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવર્ડ, પોઝિશનને એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ, એટલે જ સર્વો મિકેનિઝમ। મિત્રો, અહીંયા બહુ વસ્તુ યાદ રાખજો, પોઝિશનને એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે કે કંટ્રોલ સિસ્ટમ, એટલે કે સર્વો મિકેનિઝમ। હવે જોઈએ શું લખ્યું છે સર્વો મિકેનિઝમ એટલે શું। સર્વો સિસ્ટમ મુખ્ય ત્રણ કમ્પોનન્ટ ધરાવે છે, કંટ્રોલ, આઉટપુટ સેન્સર, ફીડબેક સિસ્ટમ। આ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ સિસ્ટમ છે, જેમાં લોડની ફિઝિકલ પોઝિશન એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે સર્વો મિકેનિઝમ। ઓકે, સમજાઈ ગઈ। હવે આ સર્વો મિકેનિઝમ, હવે તમને કહે છે પોઝિશન એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે કેવા શું માંગે છે, સાંભળો જો મિત્રો। અહીંયા એક મિસાઇલ છે અને સામેની જગ્યાએ એક ટાર્ગેટ છે। ઓકે, જેમ કે હું ઇન્ડિયા છું અને સામેની જગ્યાએ પાકિસ્તાનની કોઈ વિમાન જતું હોય, બરોબર, સરહદ ને મારે અહીંયા તોડવું હોય, તો હું શું કરીશ? જસ્ટ એક્ઝામ્પલ, ઓકે, સમજો જો, તો અહીંથી હું લોન્ચ કરીશ, ઓકે, પેલા મિસાઇલને લોન્ચ કરીશ લોન્ચિંગ પેડથી। તો એક વખત મેં ટાર્ગેટ સેટ કરી નાખ્યો કે ભાઈ મારે આ વિમાનને મારે તોડવું છે, તો મેં ટાર્ગેટ સેટ કરી નાખ્યો બાય યુઝિંગ કંટ્રોલ સિસ્ટમ, કે મારે એડજસ્ટ કરવું પડે કે એંગલ કેવી રીતે, જેમ કે કોઈ પણ વસ્તુ મિત્રો, અહીંયા એક મિસાઇલ જાય છે, ઓકે, અને અહીંથી મારે આ લોન્ચિંગ પેડ છે, ઓકે, અને આ લોન્ચિંગ પેડ નું મારે અહીંથી મારી મિસાઇલ છે, તો મિસાઇલને અહીંથી અહીંયા તોડવા માટે કાંઈક એંગલ કરવો પડે, આમ તો રહે નહીં, તો એટલા માટે પહેલા મને એંગલ સેટ કરવો પડે કે ભાઈ કેટલા એંગલથી, આ હોરિઝોન્ટલ એટલે કે જમીનથી કેટલા એંગલે, ભાઈ થીટા એંગલે કે કમ એંગલ કરવો પડતો હશે, આ મારી હોય, બરોબર, આ મારી મિસાઇલ હોય, મિસાઇલને મારે આમ લઈ જવી પડે ને, તો એંગલ રચાણો હોય કે નહીં, તો એંગલ રચાયો। હવે
આ વિમાન એમને ઉભું રહે કે આ વાંધો નહીં તમે મને ભરાત વાળા અમારું વિમાન તમે તોડી નાખો એવું સમજશે નહીં. વિમાનની તો દિશા બદલાતી રહેશે તો એ એના પોઝિશનના એડજસ્ટ પ્રમાણે મારે જે આ મારું જે મારી મિસાઇલ છે એ મિસાઇલની પણ પોઝિશન એડજસ્ટ કરવી પડે. ઘડી વખત અહીંયા આવે, ઘડી વખત અહીંયા આવે, ઘડી વખત અહીંયા શું કામ? કારણ કે ટાર્ગેટ સેટ કરવો છે મારે. તો પોઝિશનનું ઓટોમેટિક એડજસ્ટ કરવા માટે એક સિસ્ટમ છે એને કહેવાય સર્વો મિકેનિઝમ. અને એ સર્વો મિકેનિઝમનું ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એક્ઝામ્પલ સમજવાનું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ થાય છે ડિફેન્સના અંતર્ગત અને એ છે ગન બેરલ સિસ્ટમ. ઘણી બધી એક્ઝામમાં એટલે કે તમારા બધા પેપરમાં એટલે કે છેલ્લા 3-4 વર્ષથી આ ક્વેશ્ચન તમારા પેપરમાં હોય છે. ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગન બેરલ સિસ્ટમ, ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજાવો. એક્ઝામમાં પૂછાઈ ગયો 4 માર્કમાં, મિત્રો કેટલા માર્કમાં? 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો કે સર્વો મિકેનિઝમ એટલે શું અને ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ગન બેરલ સિસ્ટમ ઓલરેડી. આઈ હેવ ડિસ્કસ સર્વો મિકેનિઝમ, ધેટ્સ વાય વી હેવ સ્ટાર્ટ ગન બેરલ પોઝિશન સિસ્ટમ. સૌથી પહેલા મિત્રો એક ગન બેરલ સિસ્ટમ શું છે અહીંયા આવતા પહેલા સમજો. એક ગન સાઇટ છે અને આ ગન બેરલ છે. એક ગન સાઇટ અને ગન બેરલ એટલે કે અહીંથી મારે શું કરવું છે કે અહીંથી મારે લોન્ચિંગ કરવું છે, અહીંથી મારે મિસાઇલ છે લોન્ચ કરવી છે અને અહીંયા લેન્ડ મિસાઇલ લોન્ચ કરવી છે. તો અહીંથી મારે લોન્ચ કરવી હશે અને આખી આખી સિસ્ટમ છે આખી એક. કેમ? એક વસ્તુ તમને સમજાવો. ઓકે, હવે જો આ કઈ સિસ્ટમ છે. હવે આ સિસ્ટમમાં મિત્રો આ સિસ્ટમમાં શું થશે કે ભાઈ આ સિસ્ટમ શું થાય કે ભાઈ અહીંથી આ શું એક મારી આ મિસાઇલ છે. ઓકે, આ મારી મિસાઇલ છે અને આ મારું એક વિમાન છે. તો વિમાન આ જાતું હશે તો આનું પણ મારે એડજસ્ટ કરવું પડે ને. એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. પહેલા આમ દિશા હતું, હવે આ વિમાન આમ ગયું તો મારે એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. વિમાન આમ ગયું મારે એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે કે નહીં? તો એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. તો એનો મતલબ આ મારી સિસ્ટમ છે. કઈ? આખી મારી સિસ્ટમ. આ આખી મારી સિસ્ટમ છે એમાં એક બાજુ ઇનપુટ સિગ્નલ આવતું હોય અને એક બાજુ આઉટપુટ સિગ્નલ. એટલે કે આઉટપુટ સિગ્નલ એટલે હું ધીમે ધીમે આગળ જાય, ધીમે ધીમે પાછળ જાય, ધીમે ધીમે આમ જાય, ફોરવર્ડ બેકવર્ડ, પછી ફોરવર્ડ બેકવર્ડ. ઓકે, આગળની દિશામાં, પાછળની દિશામાં, પછી આગળ, પાછી પાછળ, પછી જમણી બાજુ, ડાબી બાજુ. તો આવી રીતે આખી મારી સિસ્ટમ ફર્યા કરશે. તો એ ફરવા આમ અહીંયા આપણે એમ કે હવે આગળ જાય આગળ જાય નહીં, ઓટોમેટિક થાય. તો ઓટોમેટિક હોય તો સેન્સર જોઈ અને એ સેન્સર જોતો એ પાછો ફીડબેક સિસ્ટમ જોઈ. અને આ એટલા જ માટે મિત્રો અહીંયા ગન બેરલ સિસ્ટમ છે. તો આ ગન બેરલ સિસ્ટમમાં મિત્રો બે વસ્તુ છે, એક તો ગન સાઇટ અને ગન બેરલ. શું છે? ગન સાઇટ અને ગન બેરલ. તો ગન સાઇટ એમાં બે વસ્તુ, એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો. એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો. યસ. તો મિત્રો તો અહીંયા એક એઝીમુથ સર્વો, એલિવેશન સર્વો. હવે આપણે પાછો ક્વેશ્ચન થાય કે એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો શું છે? એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો શું છે ભાઈ? મિત્રો એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો સમજીએ. આમાં ગન સાઇટની પોઝિશનના પ્રમાણમાં ગન બેરલને ગોઠવવામાં આવે છે. અહીંયા જ્યાં ગન સાઇટની પોઝિશન, ગન સાઇટની પોઝિશનમાં જ પ્રમાણમાં ગન બેરલને ગોઠવવામાં આવે છે. અને આ ગન બેરલને બે મોટર ફેરવે. મિત્રો આ જે ગન સાઇટ છે બરોબર, એને કઈ રીતે બે પ્રકાર ફેરવે છે? એક મોટર કઈ છે? એ છે એઝીમુથમાં. એટલે કે એક મોટર બેરલને એઝીમુથમાં ફેરવે. એઝીમુથ એટલે કેવી દિશા? હોરિઝોન્ટલ. કેવી? એટલે કે મેં તમને સમજાવ્યું ને કે આ મારી સિસ્ટમ હોય, આ દિશા હોરિઝોન્ટલ એટલે કેવી રીતે આગળ આગળ જતી હોય. ઓકે, એવી રીતે કે આ આગળ આગળ જતી હોય, હોરિઝોન્ટલ દિશામાં ફરતી હોય. અને બીજી મોટર શું છે? એ એલિવેશન. બીજી મોટર બેરલને એલિવેશનમાં ફેરવે એટલે કે વર્ટિકલ દિશામાં ફેરવે. વર્ટિકલ દિશા એટલે એક આ છે એટલે આ ધીમે ધીમે આગળ ફરતી જાય અને જેની ઉપરની જે બીજી મોટર છે એ આમ આગળ જતી જાય. એટલે આ એલિવેશન એટલે આ વર્ટિકલ છે. વર્ટિકલ ઉભું
અને ઓરિજિન એટલે કે આગળ. તો આ આખો આ વેજા ફરતું હોય છે, એક બંને એક સાથે, ઓકે, બંને એક સાથે ફરતું હોય છે. આમાં બે સર્વો સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે છે, એઝિમુથ સર્વો, એલિવેશન સર્વો. એઝિમુથ સર્વો, એલિવેશન સર્વો. એઝિમુથ થી કમ્પેરેટર, એઝિમુથ થી કમ્પેરેટર ને, એઝિમુથ એટલે હોરિઝોન્ટલ દિશામાં ફેરવે છે, એ કમ્પેરેટર ને બે સિગ્નલ આપણે છે. કેટલા સિગ્નલ? એ બે સિગ્નલ આપે છે. તમે જોવો છો એઝિમુથ સર્વો છે એ કમ્પેરેટર ને બે સિગ્નલ આપે. કમ્પેરેટર એઝિમુથ સર્વો ને એઝિમુથ કમ્પેરેટર ને સર્વો બે સિગ્નલ આપે. એવી રીતે એલિવેશન સર્વો એલિવેશન કમ્પેરેટર ને સિગ્નલ આપે છે. અને એ સિગ્નલ આ જે એઝિમુથ જે એમ્પ્લીફાયર છે, એ એઝિમુથ એમ્પ્લીફાયર એ એઝિમુથ એમ્પ્લીફાયર માં જશે. શું થાય સમજો કે ભાઈ, સૌથી પહેલા શું થશે કે આ જે સિગ્નલ છે એઝિમુથ કમ્પેરેટર, એઝિમુથ કમ્પેરેટર ને આ એઝિમુથ સર્વો જ્યારે સિગ્નલ આપશે ત્યારે શું થાય, આ ગન બેરલ માંથી ગિયર, આ ગિયર છે, આ કે છે ચોરસ ખન, એ ગિયર આપેલા છે. એલિવેશન મોટર અને એઝિમુથ મોટર, એ એઝિમુથ મોટર છે એ અને એલિવેશન મોટર એ એલિવેશન એમ્પ્લીટ્યુડ માં જશે, અને એઝિમુથ મોટર એ એઝિમુથ એમ્પ્લીટ્યુડ માં જશે. એલિવેશન ફીડબેક સર્વો, એઝિમુથ ફીડબેક સર્વો. શું થાય તો હવે આ એમ કીધું કે અહીંથી એક ઇનપુટ આવ્યું, આ કમ્પેરેટર બે સર્વો એઝિમુથ ફીડબેક સિગ્નલ, ફીડબેક સિગ્નલ અને કમ્પેરેટર સિગ્નલ બે બે સરખા હશે. બે શું કરશે? સરખા. જો સરખા થાય એનો મતલબ એરર કેવી છે? શૂન્ય. એરર શૂન્ય તો આ ઉપર આપણે મેક્સિમમ મળે, એટલે કે મારો જે મારી જે છે હોરિઝોન્ટલ દિશામાં કે વર્ટિકલ દિશામાં જે ફરવાનું હોય એ ટાર્ગેટ સેટ થઈ ગયો છે, એટલે એક મિસાઈલ છોડી દે. તો આવી રીતે મેં થોડું તમને સમજવા માટે એક તમે વિડીયો આવશે એ વિડીયો જોવો. ઓકે, વિડીયો જોયો મિત્રો. હવે મિત્રો તમે બાજુમાં એક પિક્ચર પર તમને દેખાઈ રહ્યું છે, એક બે પિક્ચર છે, એ પિક્ચર તમે જોઈ શકો છો મિત્રો. એમાં પેલું પિક્ચર છે એનો ડાયાગ્રામ છે કેવી રીતે છે, અને એક છોકરા હોય, તમારા જ ભાઈ બંધ છે બધા એવા એન્જિનિયરિંગ માં કરતા હોય, એ લોકો એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કર્યો છે, એ પ્રોજેક્ટ નો પણ એક ફોટો દર્શાવે છે. અને જો તમે આ પ્રેક્ટિકલમાં ભણી છે માઇક્રો પ્રોસેસર, તો માઇક્રો પ્રોસેસર ની કંટ્રોલ થી આ થઈ શકે. તમે માઇક્રો પ્રોસેસર ની એક ફિગર પણ દર્શાવેલી છે, માઇક્રો પ્રોસેસર નો ઉપયોગ કરી હું કેવી રીતે આ પ્રોજેક્ટ બનાવી શકું, આપણે પણ બનાવી શકીએ આખું કંટ્રોલિંગ સિસ્ટમ, આખી સર્વો મિકેનિઝમ. તો કેવી રીતે બનાવી શકાય, તો એનો પણ તમને એક સર્કિટ ડાયાગ્રામ મેં તમને આપેલો છે, તમે જોઈ શકો છો. તો તમારે તો એક્ઝામ માં શું લખવાનું છે, તમારે તો ડાયાગ્રામ દોરો, ડ્રો કરો અને ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજી દેવાની. ઓકે, તો ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ માં મિત્રો તમે જોવો છો, અહીંયા આપણે એક પ્રોગ્રામ, પછી એઝિમુથ, એઝિમુથ થી કમ્પેરેટર ને બે સિગ્નલ મળે છે. જે પેલું સિગ્નલ છે એ પેલું સિગ્નલ ક્યાં મળશે, એ પેલું સિગ્નલ એ ગન સાઇટ માંથી મળતું, ગન સાઇટ માંથી કમાન્ડ સિગ્નલ છે, અને બીજું ગન મેરલ માંથી એઝિમુથ ફીડબેક સિગ્નલ છે. ફીડબેક એટલે સર્વો મિકેનિઝમ. ઓકે, એ બે કમ્પેરિઝન કરશે, બે જો એઝિમુથ સર્વનું અને ફીડબેક સિગ્નલ નું બેનો કમ્પેરેટર કરે અને કમ્પેરેટર કરી એમ્પ્લીફાય કરે, એટલે જો બંને સિગ્નલ વચ્ચે કોઈ તફાવત હોય તો એરર સિગ્નલ પેદા થાય અને એઝિમુથ એમ્પ્લીફાયર દ્વારા, એઝિમુથ એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય થાય છે. આ સિગ્નલ એમ્પ્લીફાયર ના કંટ્રોલ વાઇન્ડિંગ માં આપવામાં આવે અને પરિણામે બેરલ ને એઝિમુથ દિશામાં લઈ જવામાં આવે, એટલે કે એઝિમુથ આ જે છે એઝિમુથ માં અહીંથી આવે, એટલે એઝિમુથ એમ્પ્લીફાયર થાય, એમ્પ્લીડાઇન થાય અને ડીસી મોટર ને ફેરવી શકે છે, તેટલો પાવર ઉત્પન્ન કરે. અને આવી રીતે ગન બેરલ નો વર્ટિકલ દિશામાં પણ ઉપયોગ થઈ શકે. આપણે આ હોરિઝોન્ટલ કેવી રીતે ફરે એની મને વાત કરી, આવી જ રીતે વર્ટિકલ દિશામાં કેવી રીતે મારો ગન બેરલ ફરે અથવા મારી મોટર ફરે એનો પણ આપણે કંટ્રોલ કરી શકીએ મિત્રો. તો મિત્રો આ હતું ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ સર્વો મિકેનિઝમ વાત કરી. સર્વો સિસ્ટમ મુખ્ય ત્રણ કમ્પોનન્ટ છે, કંટ્રોલ ડિવાઇસ, આઉટપુટ સેન્સર, ફીડબેક સિસ્ટમ. આ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, જેમાં લોડ ની ફિઝિકલ પોઝિશન એડજસ્ટ કરવા માટે ની એક સિસ્ટમ એટલે કે સર્વો મિકેનિઝમ. પછી ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, એમાં આપણે જોયા ગન સાઇટ, ગન બેરલ,
બધે બે વસ્તુ યાદ રાખો શું સર્વો ફીડબેક એમ્પ્લીફાયર ત્રણ વસ્તુ એઝિમુથ સર્વો એલિવેશન સર્વો એઝિમુથ કમ્પેરેટર એલિવેશન કમ્પેરેટર એઝિમુથ એમ્પ્લીફાયર એલિવેશન એમ્પ્લીફાયર કમ્પ્લીટ આ વસ્તુ અહીંયા કર્યું એલિવેશન મોટર એઝિમુથ મોટર એઝિમુથ ફીડબેક સર્વો એલિવેશન ફીડબેક સર્વો એઝિમુથ એમ્પ્લીડેન્ટ અને એલિવેશન એમ્પ્લીડેન્ટ તમને જે સર એમ્પ્લીડેન્ટ છે એમ્પ્લીડેન્ટ એટલે કે જો નાના સિગ્નલમાંથી મોટા સિગ્નલમાં જવું હોય તો એમ્પ્લીફાયર યુઝ થાય મોટા સિગ્નલમાંથી નાના સિગ્નલ જવું હોય તો એમ્પ્લીડેન્ટ યુઝ થાય તો આ હતું ગન બેરલ સિસ્ટમ સમજાવું મિત્રો ઓકે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે એક વખત તમારી બુકમાં વાંચજો એટલે મેં તમને મટીરિયલ આપ્યું છે મટીરિયલ વાંચજો બહુ સાદી લેંગ્વેજમાં લખેલું છે એમાં ફિગર પણ ઓલરેડી મેં દોરેલી છે ઓકે તમારી સામે વિડીયો રાખો સમજાવતો જાઓ જોતા જાઓ બધું કઈ વાંધો આવશે નહીં અને એવું લાગે તો બે ત્રણ વખત ફિગર ડ્રો કરી નાખજો સાવ સહેલી છે ખોખા દોરવાના છે ત્રણ વસ્તુ નામ યાદ રાખો નામ યાદ રહી જશે ઓકે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ મિત્રો નવો એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન પૂછાય સર્વ મિકેનિઝમ એટલે શું અને સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ સમજાવો સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ મે 2017 ના પેપરમાં 4 વામાં પૂછાઈ ગયેલું છે સેટેલાઇટનું ટ્રેકિંગ સિસ્ટમ સમજાવો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એની ફિગર શું જોઈએ ફિગર તમને આપણે એમ છે એન્ટેના અમારી સેટેલાઇટ તો સેમ ઓલા જેવું આપણે જોયું હતું અહીંયા શું છે અમારું એન્ટેના છે અને એન્ટેનાથી આ સેટેલાઇટને પહેલા મેં ડિસાઇડ કરી છે હવે સેટેલાઇટ છે તો સેટેલાઇટ તો આખા આપણા પૃથ્વીની ધરી અક્ષ ઉપર ઓર્બિટ ઉપર ફરતી હોય બરોબર હવે સેટેલાઇટ તો એ જ જગ્યામાં રહેવાની છે થોડો છે ચેન્જીસ થવાનું છે નથી થવાનું પણ આ ચેન્જીસ થાય કે મારી જે સેટેલાઇટ છે એ એક સ્થાનથી બીજા સ્થાનને એડજસ્ટ કરવું પડે આપણે એટલા માટે એડજસ્ટ કરવા માટે જ્યાં યુઝ થાય ત્યાં એઝિમુથ અને એલિવેશન યુઝ થાય એઝિમુથ એટલે કે હોરિઝોન્ટલ દિશામાં કંટ્રોલ કરે અને એલિવેશન એટલે કે વર્ટિકલ દિશામાં કંટ્રોલ કરે તો મિત્રો અહીંયા સેટેલાઇટને કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગ્રાઉન્ડ સ્ટેશનથી એન્ટેના એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સેટેલાઇટની એન્ટેનાની તરફ સિગ્નલ મોકલી શકે ઓબવિયસ વાત છે ભાઈ જેમ કે અહીંયા સેટેલાઇટ છે ઓકે જસ્ટ એક્ઝામ્પલ હવે અહીંયા સેટેલાઇટ છે અને અહીંયા મારા એન્ટેના છે તો સેટેલાઇટ કામ ફરતી હશે એન્ટેનાને એવી રીતે એડજસ્ટ કરવા પડે કે મને આઉટપુટ મળે મને કોમ્યુનિકેશનમાં વધારે વધારે ફાયદો થાય ઓકે મિસમેચ મારે મિસમેચ ન થવું જોઈએ ઇનપુટનું સિગ્નલ આઉટપુટનું સિગ્નલ આઉટપુટનું સિગ્નલ ફીડબેકથી બધા મળવું જોઈએ કે નહીં તો એટલા એનો મતલબ કે સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગ્રાઉન્ડ સ્ટેશનના જે એન્ટેના છે તમે આપણે જો ઇન પર્ટિક્યુલર તમે જો અમરેલીમાં રહેતા હોય રાજકોટમાં રહેતા હોય ગમૈયા રહેતા હોય તો એક સ્ટેશન હોય એન્ટેના સ્ટેશન કે જ્યાં આખા જિલ્લાનું આખા રાજ્યનું કોમ્યુનિકેશનનું હબ હોય ઓકે તો જ્યાં હબ હોય ત્યાં તમે એન્ટેના તમે મોટા મોટા તમે છત્રી બરોબર આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો છત્રી ટાઈપનું તમને દેખાતું હોય આવી રીતે તે સેટેલાઇટની એન્ટેનાની તરફ જ સિગ્નલ મોકલી શકે છે અને સેટેલાઇટને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં ગોઠવવામાં આવેલ હોય છે કેમ જીઓ સ્ટેશનરીમાં કારણ કે મિત્રો જીઓ સ્ટેશનરી જે છે એ કક્ષા એવી છે કે એ કક્ષામાં મારી સેટેલાઇટ છે એ વધારે ભ્રમણ કરી શકતી નથી માટે તે સ્થિર લાગે છે તેમ છતાં સેટેલાઇટની સ્થિતિ થોડી ઘણી બદલાઈ શકે છે અને જે બ્લોક ડાયાગ્રામમાં તમે જોઈ રહ્યા છો થોડીક તો થોડીક ચેન્જીસ તો થાય છે મિત્રો પેલા જો થીટા એંગલ પેલા અહીંયા હતી હવે થોડાક સમય પછી કેવી અહીંયા આવી ગઈ છે તો આ જે કંટ્રોલની જરૂર પડે આ કંટ્રોલ માટે બે કંટ્રોલની જરૂર પડી એ છે એઝિમુથ કંટ્રોલ અને બીજું એલિવેશન કંટ્રોલ તો એઝિમુથ એમ્પ્લીફાયર એનું કંટ્રોલ અને બીજું છે એઝિમુથ ફોર એમ્પ્લીફાયર ફોર એઝિમુથ અને એમ્પ્લીફાયર ફોર એઝિમુથ ફોર એરર ડિટેક્ટર ઓકે આમાં આપણે અંદર એક યુઝ કર્યો છો ઘણી વખત બે પણ યુઝ તમે કરી શકો એવું જરૂર નથી ઓકે તો અહીં તમે સમજો કેવી થઈ છે હવે આને મારે ફેરવવી છે અહીંયા મિકેનિઝમ કેવી રીતે ગોઠવી છે કે આને પેલા આમ હતું થોડી આ બધું લાવવી પડે તો આ એઝિમુથ એટલે કે વર્ટિકલ એટલે કે હોરિઝોન્ટલ દિશામાં મારે અહીંથી એને આમ લાવી છે તો આ સિગ્નલ કરશે શું કોણ સિગ્નલ કરશે કે ભાઈ અહીંથી આ સિગ્નલ આવશે એઝિમુથ એરર ડિટેક્ટર એમ્પ્લીફાયર કરશે અને એ લો સિગ્નલને હાઈ કરશે અને પરિણામે એઝિમુથ મોટર પાવર આપશે ફરવાની
અને પરિણામે ગિયર ની સિસ્ટમ ની મદદથી આ છે મોટર આ જે મારું એન્ટેના છે એન્ટેના ફ્લોગ મૂવમેન્ટ થાય તો આવી રીતે મિત્રો એટલે અહીંયા આપણે કરવાનું નથી કે ઓટોમેટિક જે જગ્યાએ સેટેલાઇટ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનમાં પોઝિશનમાં એક ફરશે પોઝિશન ની બદલશે તો એ પ્રમાણે આની સેટેલાઇટ ની દિશા પણ ઓટોમેટિક ફરી જશે એવી રીતે એલિવેશન એરર ડિટેક્ટર એમ્પ્લીફાયર ને એમ્પ્લીટ્યુડ ફોર એલિવેશન તો આવી રીતે મિત્રો આખી એક વાર ડાયાગ્રામ તમે જોઈ શકો છો તો મિત્રો આ જે છે ગ્રાઉન્ડ એન્ટેનાથી તમારી બુકમાં તમે જોઈ શકો છો મિત્રો તમારા મટીરીયલમાં ગ્રાઉન્ડ એન્ટેનાથી સેટેલાઇટ તરફ મોકલેલ સિગ્નલ અને સેટેલાઇટ થી મોકલેલ સિગ્નલ બીપ સિગ્નલ વચ્ચે બનતા ખૂણાના પ્રમાણમાં એરર પેલા અહીંયા હતો પછી થોડો કઈ પોઝિશન ચેન્જ થઈ તો આને જો પોઝિશનમાં થયું થોડો ફેરફાર થયો ને એરર આવી તો બીપ જેવો અવાજ આવે જો બંને સિગ્નલ વચ્ચેનો ખૂણો શૂન્ય થઈ જાય અહીંયા આ ખૂણો છે પણ બેવો કયો ખૂણો થઈ જાય શૂન્ય થઈ જાય એનો મતલબ કે હવે મારી સેટેલાઇટ બરાબર ગોઠવાઈ ગઈ છે આમ જ્યારે સેટેલાઇટ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે સિગ્નલ પેદા થાય છે બીપ જેવો અવાજ આવે છે અને આ સિગ્નલ એમ્પ્લીટાઇન જે તે ફેરવે છે અને ગિયર મારફત આપણે સેટેલાઇટ ની ડીશમાં સ્થાનમાં પણ ફેરફાર તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું તમે જોઈ શકો છો આ હતો સેટેલાઇટ નું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ મિત્રો આવી જ રીતે તમારે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ પણ તમે સમજો તમારા ઘરે છે તમારી તમારા છત ઉપર તમે સોલાર નો પ્લાન્ટ મૂકેલો હોય 2 કિલોવોટ નો 5 કિલોવોટ નો 7 કિલોવોટ નો તો તમારી પેનલ તો આ બધું છે સૂર્ય આમાં આવતો હોય એ સૂર્ય હોય તમારી પેનલ આ છે તો સૂર્ય જેમ જેમ આ બધું થતું હોય તમારી ટ્રેકિંગ તમારી જે પ્લેટ છે એ પ્લેટ પણ આમાં ફરતી હોય એ શું છે એમાં શું યુઝ થાય સર્વો મિકેનિઝમ મિત્રો સર્વો મિકેનિઝમ યુઝ થાય છે એમાં પણ સર્વો મિકેનિઝમ યુઝ થાય છે એટલા માટે એને કીધું સોલાર ટ્રેકિંગ સિસ્ટમ સોલાર ટ્રેકિંગ હતો અહીંયા કીધું સેટેલાઇટ નું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ એટલા માટે આને કીધું સેટેલાઇટ નું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ ઓકે મિત્રો તો આ વસ્તુ સર્વો મિકેનિઝમ એટલે શું કમ્પ્લીટલી પૂરું થયું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું છે એ છે નેક્સ્ટ ટોપિક માં ભણશું અને રેગ્યુલેટર યસ મિત્રો તો રેગ્યુલેટર આપણે સમજવાનું છે નેક્સ્ટ લેક્ચર હેલો દોસ્તો આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું આશા રાખું છું કે તમે લાસ્ટ લેક્ચર જોયો હશે અને તમે બધું સમજી ગયા હશો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા હતા સર્વ મિકેનિઝમ એટલે શું સર્વ મિકેનિઝમ ના પ્રકારો સમજાવો સર્વ મિકેનિઝમ ના ઉદાહરણો આપણે સમજેલા હતા મિત્રો તો સર્વ મિકેનિઝમ શું હતી કે એક એવી મિકેનિઝમ કે જે પોઝિશન ના આધારે આપણે કંટ્રોલ કરી શકી ઓકે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું પછી એમાં આપણે જોયું કે ગન બેરલ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે પછી આપણે જોયું કે એન્ટેના છે તો એન્ટેના મુજબ સેટેલાઇટ ને કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે એનો તમે વિડીયો પણ જોયો હશે એના ફિગર પણ તમે જોઈ હશે પિક્ચર પણ તમે જોયેલા હશે ઓકે મિત્રો તમે સમજ્યા આખું વસ્તુ સમજી ગયા છો તો આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે કે રેગ્યુલેટર શું છે શું રેગ્યુલેટર શું છે તો રેગ્યુલેટર શું છે મિત્રો રેગ્યુલેટર એક પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ છે જે આપણે સર્વ મિકેનિઝમ હતી એ પણ ક્લોઝ લૂપ સિસ્ટમ હતી આ પણ ક્લોઝ લૂપ સિસ્ટમ જેવું વર્ક કરે છે સર્વ જે રેગ્યુલેટર છે રેગ્યુલેટર એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે જેમાં ફીડબેક સિગ્નલ નો ઉપયોગ કરી ઈચ્છા મુજબ આ વસ્તુ યાદ રાખવી શું છે ઈચ્છા મુજબ આપણે આઉટપુટ મેળવી શકાય છે મિત્રો ત્યારે અને એક્ઝામ્પલ તમે જો ફર્નેસ નો ટેમ્પરેચર કંટ્રોલ જનરેટર નો વોલ્ટેજ કંટ્રોલ આપણે કરી શકીએ અને પાણીના લેવલને કંટ્રોલ આપણે કરી શકીએ ફ્લો થતો હોય એનો આપણે કંટ્રોલ કરી શકીએ તો તમને એક્ઝામ આપું છે અને એક્ઝામમાં પૂછાય પણ ગયો મિત્રો ક્વેશ્ચન શું પૂછાયો તો સાંભળો સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર વચ્ચેનો તફાવત સમજાવો હવે તમે લખી શકો કે નહીં યસ કેવી રીતે લખશો તમને એક્ઝામમાં પૂછાય કે સર્વો મિકેનિઝમ એટલે શું તમે પોઝિશનના આધારે વી કેન કંટ્રોલ ધ સિસ્ટમ ઇટ્સ કોલ સર્વો મિકેનિઝમ પછી તમે રેગ્યુલેટરમાં લખો કે રેગ્યુલેટર એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે કે જે ઈચ્છા મુજબ આપણે આઉટપુટ મેળવી શકાય છે સર્વો મિકેનિઝમમાં ઉદાહરણ લખવાના કે એમાં આપણે જોયું ગન બેરલ સિસ્ટમ છે એન્ટેના છે એના એક્ઝામ્પલ આપી દેવાના અને અહીંયા તમે મિત્રો એક્ઝામ્પલ આપી દેવાના તમે ફર્નેસ નું ટેમ્પરેચર કંટ્રોલ જનરેટરના વોલ્ટેજ કંટ્રોલ પછી થર્ડ વન કે જે પાણીના ફ્લો થતો હોય એને આપણે કંટ્રોલ કરી શકીએ તો આ મિત્રો તમે એને બેનને એક્ઝામ્પલ થ્રુ સમજાવી શકો અને આ બે માર્કમાં એક્ઝામમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન તો તમને આરામથી તમને આવડી જશે હવે મિત્રો એ આપણે જોયું રેગ્યુલેટર હવે રેગ્યુલેટર નો આજ આપણે આગળ જોઈએ કે ભાઈ કંટ્રોલ એક્શન ના પ્રકાર કેટલા છે હવે આ કંટ્રોલ એક્શન થાય
કંટ્રોલ એક્શન એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો, કંટ્રોલ એક્શનના પ્રકારો કેટલા છે? તો મિત્રો યાદ રાખો, કંટ્રોલ એક્શનના ટોટલ 7 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 7. સાથે સાત હમણાં એક જ મિનિટમાં તમને યાદ રાખવાનું. જુઓ, સૌથી પહેલા ઓન ઓફ, ઓન અને ઓફ પ્રકારનું કંટ્રોલ એક્શન. બીજું પી પ્રકારનું એટલે પ્રપોર્શન, પ્રપોર્શન કંટ્રોલ. બીજું ડેરિવેટિવ કંટ્રોલ એટલે ડી કહેવાય. પછી ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે કે આઈ કંટ્રોલ. પછી આવે પીઆઈ કંટ્રોલ. પછી આવે પીડી કંટ્રોલ અને લાસ્ટમાં આવે પીઆઈડી કંટ્રોલ. તો મિત્રો થઈ ગયા સાત. જોઈએ, પ્રપોર્શનલ કંટ્રોલ એટલે પી કંટ્રોલ, ઓન ઓફ કંટ્રોલ, ડેરિવેટિવ કંટ્રોલ એટલે ડી, ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે આઈ, પીઆઈ કંટ્રોલ, પીડી કંટ્રોલ અને પીઆઈડી કંટ્રોલ. મિત્રો આમાંથી એક આ સાથે સાત કંટ્રોલ છે, સાથે સાત કંટ્રોલ આપણે સમજવાના છીએ અને સાથે સાત આપણે તમારી મટીરિયલમાં લખેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ જે એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલો છે 3-4 ઉપર, એ છે ઓન ઓફ પ્રકારની કંટ્રોલ એક્શન સમજાવો ઉદાહરણ સહિત 4 માર્કમાં. તો મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજાવવાનું હોય 3-4 માં પૂછાય તો તમે શું લખશો? પહેલા જોઈએ ઓન ઓફ પ્રકારનું કેવી શું છે. શું ઓન ઓફ કંટ્રોલ સહિત? ઓન ઓફ કંટ્રોલ છે એક્શન, એ સૌથી સરળ અને સૌથી સિમ્પલ છે. સૌથી સરળમાં સરળ છે કંટ્રોલ એક્શન અને સૌથી સિમ્પલ છે, મેથડ સાવ સિમ્પલ છે. કંટ્રોલ ની બે સીધી છે, નામ ઉપર થોડું એક ઓન છે અને એક ઓફ છે. કરેક્શન માત્ર એરર ની દિશા પર આધારિત છે, એરર ની માત્રા પર નહીં. આ શું પોઈન્ટ કહે છે મિત્રો? એવું કહે છે કે જયારે કરેક્શન કરવાનું હોય ત્યારે એરર ની માત્રા ઉપર, એરર ના જે દિશા ઉપર આધારિત છે. એટલે કે એરર કઈ જગ્યાએ થયા છે, ફીડબેક સિગ્નલ થ્રુ આવે છે, કમ્પેરેટર થ્રુ આવે છે, કઈ જગ્યાએથી આવે છે, પણ કેટલી એરર આવે છે એના ઉપર આધાર રાખતું નથી. એનો મતલબ એરર ની માત્રા ઉપર આધારિત નથી રાખતું, કેના ઉપર રાખે? દિશા પર આધારિત રાખે છે. કેના ઉપર આવે છે? દિશા પર આધાર રાખે છે, નહીં કે એની માત્રા ઉપર. માત્રા ગમે એટલી હોય, ઓછી હોય, વધારે હોય કે મીડિયમ હોય, પણ એ દિશા કઈ છે એ મહત્વની છે. તો સમજણ ઓન ઓફ હશે. હવે જોઈએ એના ઉદાહરણ. સૌથી પહેલા છે ઓટોમેટિક ઇસ્ત્રી. તમે પણ ઘણે ઇસ્ત્રી તમે કરતા હશો, હું પણ ઇસ્ત્રી કરું છું, બરોબર. તો કેવી રીતે તમે ટ્રાય કરો? જો શું છે, તમે ઇસ્ત્રી કરો બેઠા તો શું થાય છે ઘણી વખત કે તમે સપ્લાય ઓન કરો, સપ્લાય ઓન કરો એટલે તમે ઇસ્ત્રી કરવા બેઠા અને થોડાક સમય તમે પાણી પીવાનું મન થયું, પાણી પીવા ગયા તો હું મારી ઇસ્ત્રી ચાલુ રહે છે? તમે કહો ના સાહેબ ચાલુ તો રહેતી નથી. તો શું થાય મિત્રો? ચાલુ નથી રહેતી એનો મતલબ કે થોડાક સમય પછી ઇસ્ત્રી મારી ઓટોમેટિક ઓફ થઈ જાય છે અને પછી સ્વિચ બંધ, ઓટોમેટિક બંધ થઈ જાય અને થોડાક સમય પછી પાછી ઓફ થઈ ગયેલી ઇસ્ત્રી ઓટોમેટિક પાછી ઓન પણ થઈ જાય. તો આને જ મિત્રો કંટ્રોલ એક્શન કહેવાય. સમજવું, આમાં ઓટોમેટિક ઇસ્ત્રીમાં, આમાં જયારે ઇસ્ત્રીમાંથી પેદા થતી, ઉત્પન્ન થતી ઉષ્મા સેટ કરેલ ટેમ્પરેચર થી વધી જાય, સેટ કરેલ ટેમ્પરેચર હોય એની જો વધી જાય તો ઇસ્ત્રીનો સપ્લાય થઈ જાય છે, ઓફ થઈ જાય છે. અને ઉષ્મા જો ઘટી જાય એટલે ગરમી, એટલે જે મારી ઇસ્ત્રી જે હીટ થતી હોય એ જો ઘટી જાય તો ઓટોમેટિક સપ્લાય મારું થઈ જશે, ઓન થઈ જશે અને ઓટોમેટિક મારી ઇસ્ત્રી ઓન થઈ જશે. તો એટલા જ માટે ઓટોમેટિક ઇસ્ત્રીમાં તમારે સેટ કરવાનું ટેમ્પરેચર હોય, તમે રેખવું છે 35 ડિગ્રી, 40 ડિગ્રી અથવા 1, 2, 3, 4 બધી ઇસ્ત્રીમાં અલગ અલગ આવે. તમે 3 ઉપર રાખ્યું હોય તો એનો મતલબ 3 થી જો થોડુંક ટેમ્પરેચર નીચું જાય એટલે ઓટોમેટિક ઇસ્ત્રી મારી ઓન થઈ જાય અને 3 થી થોડુંક વધે તો ઓટોમેટિક મારી ઇસ્ત્રી બંધ થઈ જાય. તો આ હતી કંટ્રોલ એક્શન ઓટોમેટિક ઇસ્ત્રી. બીજું એક્ઝામ્પલ જોઈએ રેફ્રિજરેટર. રેફ્રિજરેટરમાં પણ એવું થાય, તમે શું ઘડી હોય, તમે ફ્રીજની બાજુમાં ઉભા હોય છો, ચાલુ બંધ કરો? ના ના, આપણે તો આપણું કામ કરતા હોય તો થાય છે શું કે કોઈ ઓટોમેટિક કમ્પ્રેસર છે, કમ્પ્રેસર ઓટોમેટિક ટેમ્પરેચરના કંટ્રોલ અનુસાર ઓટોમેટિક ચાલુ થાય છે અને ઓટોમેટિક બંધ થાય છે. એનો મતલબ કે જયારે ઠંડક બહુ વધી જાય તો કોમ્પ્રેસરમાં ઓટોમેટિક બંધ થઈ જાય અને ઠંડક ઘટી જાય એનો મતલબ કે કોમ્પ્રેસરમાં ઓટોમેટિક ચાલુ થઈ જાય. સમજીએ કે રેફ્રિજરેટરમાં જયારે સેટ કરેલ ટેમ્પરેચર કરતા ટેમ્પરેચર જો વધી જાય ત્યારે કોમ્પ્રેસર થઈ જશે, ઓન થઈ જશે, એટલે મારી ફ્રીજ હીટ કુલિંગ થવાનું સ્ટાર્ટ થઈ જાય અને કોમ્પ્રેસર ઘટે છે જયારે ઠંડક થઈ જાય ઊંધું. જયારે કોમ્પ્રેસર ઘટે છે ક્યારે ઘટે? ઠંડક થઈ જાય ત્યારે જરૂર છે અને ત્યારે મારું ઓફ થઈ જાય. આવી જ રીતે મિત્રો જાતો એસી છે, એર કન્ડિશનર, એ પણ આ જ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આધાર રાખે છે. ત્રીજું ઉદાહરણ જુઓ, તમે પાણી ચડાવવાની મોટર છે, ઓકે, તમે પાણી ચડાવો છો અને ઘણી વખત પાણી નીચું આવી જાય, આખો ટક આખો ભરે, ખ્યાલ હોતો
નથી અને પાણી છલકાઈને આપણે નીચે પાણી વહ્યું જાય છે અને પાણીનો વેસ્ટ થાય છે. એટલા માટે મિત્રો એક વોટર લેવલ ઇન્ડિકેટર તમે તમારા ઘરે મૂકી શકો છો. પણ કેવું ઓટોમેટિક થઈ જવું જોઈએ. થોડાક લેવલથી જો વધી જાય પાણી ઓવરહેડ થઈ જાય તો ઓટોમેટિક મારી બંધ થઈ જવું જોઈએ. અને ટાંકો ભરાઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જવું જોઈએ. અને ટાંકો જો ખાલી હોય તો ઓટોમેટિક ચાલુ થઈ જવું જોઈએ. તો આ હતી ઓટોમેટિક કંટ્રોલ એક્શન. આ બધી વસ્તુ સમજીએ. ઓવરહેડ ટાંકીમાં જયારે પાણીનો લેવલ કંટ્રોલ એટલે કે ટાંકીમાં જયારે પાણીનું લેવલ અમુક લેવલ કરતા જો નીચે જાય છે તો પંપ ઓન થાય અને જયારે ટાંકી ભરાઈ જાય ત્યારે પંપ ઓફ થાય છે. તો આમ ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ એ ઓપન લૂપ હોઈ શકે અથવા ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ પ્રકારની હોઈ શકે. તો આ તો મિત્રો આપણે પહેલી કંટ્રોલ એક્શન વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું એ છે ઓન ઓફ પ્રકારનું કંટ્રોલ એક્શન. હવે આપણે જોઈએ એ છે પ્રપોર્શન કંટ્રોલ એક્શન, પી પ્રકારનું કંટ્રોલ એક્શન. તો મિત્રો ચાલો મિત્રો હવે આપણે બીજી કંટ્રોલ એક્શન ની વાત કરીએ એ છે પ્રોપોર્શનલ કંટ્રોલર, એટલે એને કહેવાય પી કંટ્રોલ પણ કહી શકો. મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રો પ્રોસેસર બેઝ જો તમે કામ કરવા માંગતા હોય તમારે પ્રોજેક્ટ બનાવવાના હોય તો આ કન્સેપ્ટ ને તમારે સમજવો અગત્યનો બની જાય છે. મિત્રો સૌથી પહેલા બ્લોક ડાયાગ્રામ જોઈએ શું છે. એક રેફરન્સ સિગ્નલ છે, એક એમ્પ્લીફાયર છે, પછી આ એમ્પ્લીફાયર, પછી આ વસ્તુ છે એ છે મેં તમને હમણાં સમજાવું છું એ આપશે બરોબર. કંટ્રોલ એક્શન એટલે કંટ્રોલર છે અને ફીડબેક નેટવર્ક એટલે કે કેફ એટલે ફીડબેક નેટવર્ક. હવે થાય છે શું મિત્રો, હવે પ્રપોર્શનલ કંટ્રોલ અથવા પી કંટ્રોલર છે શું. આ પ્રકારના કંટ્રોલ એક્શનમાં એરર ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જેમ એરર વધે તેમ આપણે કંટ્રોલિંગ વધારે કરી શકીએ. હવે તરત સાહેબ આ હું બોલો છો પણ સાચી વાત છે, કેવી રીતે જોઈએ એરર ને ડિટેક્ટ કરી. મિત્રો સૌથી પહેલા આ રેફરન્સ સિગ્નલ આવે અને જેમ કે સિગ્નલ આવ્યું કે આ એક સિગ્નલ આવ્યું, સિગ્નલ થી પાછું અહીંયા આઉટપુટમાં એમ્પ્લીફાયરમાં જશે, એમ્પ્લીફાય થ્રુ એક ચોટિંગ સિગ્નલમાં જશે અને આઉટપુટમાં આવશે અને આઉટપુટ થ્રુ ફીડબેક સિગ્નલ આવશે અને આ ફીડબેક સિગ્નલ અને મારો આ જે રેફરન્સ સિગ્નલ છે એ બેને કમ્પેરિઝન કરશે. કમ્પેરિઝન કરતા જો બે એરર મને જોવા મળે, જેટલી એરર વધે એનો મતલબ વધારે કંટ્રોલ હું કરી શકું. એરર વધી તો ફરીથી એ સિગ્નલ ને ઈ એમ્પ્લીફાય કરી નાનું સિગ્નલ મોટું સિગ્નલ કરી અને પછી એક્ચ્યુટિંગ સિગ્નલ બને છે અને આ સિગ્નલ આપણે જીને આપીએ એટલે કંટ્રોલર ને મળે અને એ કંટ્રોલ પછી આઉટપુટ ને મળે અને કન્ટિન્યુ પ્રોસેસ આમને ચાલુ રાખે. આને કહેવાય બ્લોક ડાયાગ્રામ. એટલે એનો મતલબ એવો કે એરર ને ડિટેક્ટ કરી એમ્પ્લીફાય કરીને કંટ્રોલ આપવામાં આવે છે. એરર જો હોય તો એરર ને ડિટેક્ટ કરી અને એને એમ્પ્લીફાય આપવામાં આવે છે. જેમ એરર વધે તેમ કંટ્રોલ વધે, મેં હમણાં કીધું એ પ્રમાણે. કમ્પેરેટરમાં બે સિગ્નલ આપવામાં આવે છે. જે કમ્પેરેટર હોય એ કમ્પેરેટરમાં કેટલા મિત્રો, આ જે કમ્પેરેટર છે ઓકે, આ તમને દેખાય છે અહીંયા પ્લસ માઇનસ, માઇનસ નહીં પ્લસ, હું કેમ આવું કર્યું કેમ અહીંયા કઈ ખાલી છે મિત્રો, એ છે કમ્પેરિઝન. પ્લસ માઇનસ એટલે કે જે એ સિગ્નલ છે એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. અને હંમેશા યાદ રાખો જયારે ફીડબેક સિગ્નલ છે હંમેશા નેગેટિવ જ હશે, નેગેટિવ પ્રકારનું હું હશે ફીડબેક સિગ્નલ. એટલા માટે એને નેગેટિવ સાથે કનેક્ટ કર્યું અને અહીંયા પ્લસ કે માઇનસ હોઈ શકે અને આ રેફરન્સ સિગ્નલ એ પણ હંમેશા પોઝિટિવ હોય. તો પોઝિટિવ રેફરન્સ સિગ્નલ અને અહીંયાથી જે સિગ્નલ આવ્યું એટલે ઈ સિગ્નલ શું અહીંયા આવે એટલે શું થાય, એ કમ્પેરેટરમાં કમ્પેરેટરમાં જશે અને આ કમ્પેરેટરમાં બે સિગ્નલ આપવામાં આવે, કાં તો એક રેફરન્સ સિગ્નલ હમણાં વાત થઈ પ્રમાણે અને બીજું ફીડબેક સિગ્નલ. હવે આ બંને સિગ્નલ છે એ તફાવતના પ્રમાણમાં જો એરર સિગ્નલ પેદા થાય, એટલે કે આ રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ જો એમાં કઈ પેદા એરર ઉત્પન્ન થાય તો આ એરર સિગ્નલ ને એમ્પ્લીફાયર એટલે કે કોને આપવામાં આવે, એને આપવામાં આવે છે અને આ આઉટપુટ સિગ્નલ એક્ચ્યુટિંગ સિગ્નલ. એક્ચ્યુટિંગ એટલે શું કે એટલે કે કાર્ય કરવા તત્પર હોય, આઉટપુટ સિગ્નલ આપવા માટે તૈયાર હોય. તો આ સિગ્નલ એ પાછો કોને આપશે, જી કંટ્રોલર જી ને આપશે અને આઉટપુટ આપણે મળે છે, કંટ્રોલ્ડ આઉટપુટ મળે છે. આઉટપુટ માંથી ફીડબેક સિગ્નલ મેળવીને કમ્પેરેટરમાં ફરીથી આપવામાં આવે છે અને આવી રીતે મિત્રો પ્રપોર્શનલ પ્રકારનું કંટ્રોલર એટલે માટે નામ આપવામાં આવ્યું કે જેમ એરર વધે એમ આઉટપુટ વધે, જેનો મતલબ પ્રપોર્શન. આપણે ડાયરેક્ટલી પ્રપોર્શનલિટી કહીએ ને સમપ્રમાણમાં, અહીં સમપ્રમાણ કોને કોનું છે, કંટ્રોલ અને એરર. જેમ એરર વધે તેમ કંટ્રોલિંગ વધે, જેમ એરર ઘટે તેમ કંટ્રોલિંગ ઘટે. તો આ હતું
પ્રોપોર્શનલ કંટ્રોલ. સમજી ગયું? હવે જોઈને કેરેક્ટરિસ્ટિક સમજી કે ટાઈમ ની સાથે સૌથી પહેલા ટાઈમ ની સાથે જો ટાઈમ વધતો જાય વધતો જાય પણ આઉટપુટમાં પણ થાય ધીમે 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 ઇન્ક્રીઝ જોવા મળે છે. પણ પછી એક એવો સમય આવે છે કે ટાઈમ વધારતો જાઉં પણ આઉટપુટ મને કેવો મળે છે? કોન્સ્ટન્ટ મળે છે, કઈ ચેન્જીસ થતો નથી. એટલા માટે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપોર્શનલ કંટ્રોલ થઈ ગયું. ગમે એટલો ટાઈમ વધારતો જાઉં પણ આઉટપુટમાં કઈ ચેન્જીસ થતો નથી. ફાયદા શું છે આ સિસ્ટમના? ફાયદા છે, સિસ્ટમ સરળ છે, બહુ ઇઝી છે, લેસ કમ્પોનન્ટ રિક્વાયર્ડ, ઓછા કમ્પોનન્ટની જરૂરિયાત પડે છે, વેરી ફાસ્ટ રિસ્પોન્સ આપે છે અને સિસ્ટમ કેવી છે? સ્ટેબલ, એટલે કે વેરીએબલ નથી. એક વખત આઉટપુટ મળી ગયું પછી કઈ ચેન્જીસ થતો નથી, એ ફિક્સ રાખે છે. એટલા માટે આ સિસ્ટમ કેવી કીધી? સ્ટેબલ સિસ્ટમ કીધી. તો સમજાણું પ્રોપોર્શનલ કંટ્રોલર. ઓકે, હવે જોઈએ આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર અને પછી ડેરિવેટિવ કંટ્રોલર. તો ડેરિવેટિવ કંટ્રોલ વિશે આપણે માહિતી તમને આપું. ડેરિવેટિવ કંટ્રોલ શું છે? નામ પરથી ખબર, ડેરિવેટિવ એટલે શું? ડેરિવેટિવ એટલે વિકલન. બરાબર, વિકલન કરવાનું છે, કોકના સાપેક્ષે વિકલન કરવાનું આપણે છે. તો આ કંટ્રોલમાં કોની સાપેક્ષે જોઈએ આપણે? સૌથી પહેલા સમજે શું કહેવા માંગે છે, બ્લોક ડાયગ્રામ. મિત્રો હવે જો આખે આખા બધા બ્લોક ડાયગ્રામ હું તમને બધા સમજાવીશ, એક સ્કીપ નહીં કરું. અને જ્યારે તમે કરતા હોય ત્યારે એક પછી બધા યાદ રાખતા જાઓ. ખાલી એક જ ફિગર યાદ રાખો, એની ઉપર નામ ઉપર તમે બધું ચેન્જીસ કરતા હો. પેલામાં પી હતું તો એમાં મિત્રો અહીંયા પી હતો એટલે કે એમ્પ્લીફાયર હતું. હવે ડેરિવેટિવ આવ્યું તો એ ડિફરન્શિએટેડ આવ્યું. આની પછી ઇન્ટિગ્રલ કંટ્રોલ આવશે તો અહીંયા ઇન્ટિગ્રેટેડ આવશે. તો મિત્રો એટલું જ યાદ રાખો, બીજું કઈ છે જ નહીં, સાવ સહેલું છે. બિલીવ આમાં કંટ્રોલનો આઉટપુટ એરરના ટાઈમ કે ડેરિવેટિવના પ્રમાણમાં હોય છે. મેં હમણાં કીધું એ પ્રમાણે કોના પ્રમાણમાં છે ભાઈ? ટાઈમ ડેરિવેટિવના. કોના? ટાઈમ ડેરિવેટિવના પ્રમાણમાં છે. એટલે કે એરરના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે હું આમ કહું કે ડીઈ અપોન ડીટી, ડીઈ એટલે એરર. તો ભાઈ ટાઈમના સાપેક્ષમાં એરરમાં ડેરિવેશન કર્યું એવું, એનો મતલબ એવો થયો. આપણે આમ કરી શકીએ ને ડી ફાઈ બાય ડીટી. તો આ શું કરીશું? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ કહી છે કે ને, એટલે કે ટાઈમના સંદર્ભમાં આપણે શું કરીએ છીએ કે ફ્લક્સ ના ફેરફારના દરના સમપ્રમાણમાં એવું કહી છે કે નહીં. તો આ એ જ વસ્તુ થઈ. ઓકે, તો એનો મતલબ કે આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ લઈ, આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ લઈ અને પાછો આપણે કોને આપવામાં આવે છે? કમ્પેરેટરને આપવામાં આવે. અને આ કમ્પેરેટરમાંથી છે એ એરર સિગ્નલ બહાર આવે અને આ એરર સિગ્નલનું ડિફરન્શિએટર સર્કિટ દ્વારા, કહી શકીએ દ્વારા, ડિફરન્શિએટર, આ ડિફરન્શિએટર સર્કિટ છે, એ ડિફરન્શિએટર સર્કિટ દ્વારા ડિફરન્શિએશન કરીને કંટ્રોલરને આપવામાં આવે છે અને પરિણામે રિસ્પોન્સ મને ફાસ્ટ મળે છે. પેલા કરતા રિસ્પોન્સ મને ફાસ્ટ મળે, અલ્ટિમેટલી મારો એમ એવો છે કે રિસ્પોન્સ ફાસ્ટ કરવાનો. ક્વિક મને આન્સર આવો, ક્વિક મને રિસ્પોન્સ મળવો જોઈએ, લેટ ન થવું જોઈએ, ડીલે ન થવો જોઈએ. એટલા માટે આ વસ્તુ ડેરિવેટિવ કંટ્રોલ કોની માટે યુઝ થાય? કે જે મારે ફાસ્ટ રિસ્પોન્સ જોતો હોય, ક્વિક રિસ્પોન્સ જોતો હોય, તો તેવા પ્રકારના કંટ્રોલરમાં આપણે યુઝ કરી શકીએ. તમે જોઈ શકો છો ઓલામાં શું હતું, થોડું લાંબુ હતું, અહીંયા ક્વિક રિસ્પોન્સ, થોડોક સમય પસાર કરી ડાયરેક્ટ મને આઉટપુટ, હાઈ અમાઉન્ટ મને આઉટપુટ મળે છે. તો આ તો ડિફરન્સ કેમાં? પ્રોપોર્શનલ કંટ્રોલમાં, અને આ છે ડેરિવેટિવ કંટ્રોલ. હવે જોઈએ ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો, લાસ્ટ એન્ડ ફાઇનલ એ છે ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો ઇન્ટિગ્રલ કંટ્રોલ શું છે મિત્રો? ખાલી મેં તમે કીધું એ પ્રમાણે, ખાલી શું બોલે છે, ખાલી એમાં કંટ્રોલ જ ચેન્જીસ થાય છે, વર્કિંગ પ્રિન્સિપલ એક જ છે, કઈ ચેન્જીસ નથી. હવે પાછું ઓલામાં શું હતું, પેલા હતું એમ્પ્લીફાયર, એમ્પ્લીફાયર કીધું એટલે પી કંટ્રોલર, એમ્પ્લીફાયરને કાઢ નાખું, ડિફરન્શિએટર સર્કિટ લગાડો તો બની જાય ડી કંટ્રોલ, અને એ કાઢીને હું લગાવી દઉં ઇન્ટિગ્રલ સર્કિટ અથવા ઇન્ટિગ્રેશન સર્કિટ, તો એને કહેવાય ઇન્ટિગ્રલ કંટ્રોલર અથવા એને કહેવાય આઈ કંટ્રોલ. તો આમાં ફરીથી એ જ પ્રમાણે છે કે જયારે આઉટપુટ માંથી સિગ્નલ લાઈ ફીડબેક સિગ્નલ દ્વારા આપવામાં આવે કમ્પેરેટરને, ત્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે. પરંતુ આ જયારે કમ્પેરેટરને આપવામાં આવે છે ત્યારે એમાંથી એરર સિગ્નલ બહાર આવે છે, એરર સિગ્નલ બહાર આવે અને ડાયરેક્ટ જે એરર સિગ્નલ છે ડાયરેક્ટ સીધે સીધું આપણે ઇન્ટિગ્રેટર સર્કિટને આપણે આપી દેવામાં આવે છે. અને ત્યાંથી શું થાય, આ સિગ્નલનું થાય ઇન્ટિગ્રેશન થાય છે અને આઉટપુટ આપણે મળે છે. તો ઇન્ટિગ્રેશનનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ છે એને શું કરે, તમને ખબર, સરવાળો કરો અને ડેરિવેશન હું કટકા કટકા કરવા. બરોબર, તો એનો મતલબ એવો કે ભાઈ આમાં જે રિસ્પોન્સ છે, રિસ્પોન્સ કેવો, બહુ ધીમે ધીમે સ્ટાર્ટ થતો હશે, ક્વિક રિસ્પોન્સ નહીં મળે, ડેરિવેટિવ જેવું નહીં હોય.
આમાં લાંબો સમય થોડોક ટાઈમ લાગી જાય પછી મને રિસ્પોન્સ મને સ્ટેબલ થવાની ચાન્સીસ વધે છે. આનો મતલબ શું? સ્ટેબલ થાય. આનો આ જે મતલબ છે ને આનો મતલબ આ ધીમે ધીમે પછી અહીંયા ધીમે 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 પછી આખું રેસ્ટ. આનો મતલબ સ્ટેબલ થાય. કોઈ પણ વસ્તુ આખી દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્ટેબલ થવા ઈચ્છતી હોય, તમે હોય કે હું હોય, હું પણ સ્ટેબલ થવા ઈચ્છતો હોય, એટલે કે હું પણ મારે ઘર હોય, છોકરા હોય, છોકરી હોય, તો એનો મતલબ સ્ટેબલ થવા. તમે તમારા પણ એવું હશે કે તમે ડિગ્રી કરો, સારા સારા જોબ મેળવો, કે સારી કંપનીમાં જાઓ, કે સારો સારો પગાર મેળવો, તો એ તમારે શું થાય, એ સ્ટેબલ થવા માંગતો હોય. એવી રીતે કોઈ પણ સિસ્ટમ હોય એ પણ સ્ટેબલ થવા માંગતી હોય છે. તો અહીંયા આપણે શું કર્યું? પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ, પ્રપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર, ડેરિવેટિવ કંટ્રોલ, આ ત્રણે ત્રણ પ્રકાર આપણે કંટ્રોલ વિશે મેં તમને માહિતી આપી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બે વખત કીધું, બે માં ત્રણ માંથી એક તો હોવાના ચાન્સીસ બહુ વધારે છે. એમાં હવે જોઈએ છે એ પીઆઈડી કંટ્રોલ. પીઆઈડી ત્રણે ત્રણ કંટ્રોલ છે, પી છે, આઈ અને ડી. એ કંટ્રોલની કેરેક્ટરિસ્ટિક દોરવાનું તમને પૂછે બે માર્કમાં, તો ત્રણે ત્રણની કંટ્રોલ કેરેક્ટરિસ્ટિક સાથે દોરી નાખવાની. જેવી રીતે જેમ કે તમે જો છો, મેં પી ની દોરી, આઈ ની છે અને ડી ની છે, તેને તમે દોરી નાખી. અને આ છે ઓફસેટ. હવે ઓફસેટ નું કામ શું? ઓફસેટ નું કામ શું? ઓફસેટ એટલે શું કહેવાય કે ભાઈ જો અહીંયા આ સિગ્નલ છે, સિગ્નલ ને સૌથી વધારે એનો મતલબ કે સ્ટેબલ થવાનો જે સમય છે, સ્ટેબલ થવાનો સમય એને કહેવાય ઓફસેટ. તો આમાં સૌથી પહેલા કોણ સ્ટેબલ થાય? તમે કહો સાહેબ હા, આઈ કંટ્રોલ સૌથી પહેલા હું થાય કે એ ફટાફટ સૌથી પહેલા સ્ટેબલ થવાની દોડમાં છે. પછી કોણ આવે? પછી આવે આઈ કંટ્રોલ, પી કંટ્રોલ, પછી આવે ડી કંટ્રોલ. તો એનો મતલબ કે સ્ટેબલ થવે, સ્ટેબલ હોય તો એ છે આઈ કંટ્રોલ છે. તો એટલે મને ઓફસેટ એટલે કે સ્ટેબલ થવાનો જે સમય છે એને કહેવાય ઓફસેટ સમય. તો એ વસ્તુ મેં તમે દર્શાવ્યું છે. ત્યારે તમે આ યુઝ કરી શકો. આ બધું વસ્તુ મિત્રો તમે પીઆઈડી કંટ્રોલર એક પ્રકારની સર્કિટ છે. સર્કિટમાં તમે એમ કે મારે આઈ કંટ્રોલર આપો એનો મતલબ ડાયરેક્ટ ઈ સર્કિટ જ હોય, અને સર્કિટમાં ઇનબિલ્ટ તમારે ઈ જે સિગ્નલ છે એનું ઇન્ટિગ્રેશન કરી નાખે. તમે એમ કહો સાહેબ મારે ડી કંટ્રોલ જોશે, ડાયરેક્ટ એમાં ડેરિવેટિવ કરીને તમને સિગ્નલ તમને ફીડબેક થ્રુ મળતું હોય છે. તો આ બધું તમે અત્યારે કેમ ભણો છો? કારણ કે આ છે માઇક્રો પ્રોસેસર, અને માઇક્રો પ્રોસેસરમાં આ સબ્જેક્ટમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર છે બીજું ચેપ્ટર, એમાં પીએડી કંટ્રોલર અને બધું આપણે ભણશું ચોથા ચેપ્ટરમાં, એ પણ ડિટેલ થ્રુ. ઓકે, હવે જોઈએ મિત્રો પીઆઈ કંટ્રોલર શું છે, પીડી કંટ્રોલર શું છે અને પીઆઈડી કંટ્રોલર શું છે. તો સ્ટાર્ટ કરીએ પીઆઈ કંટ્રોલર. તો મિત્રો જોઈએ પીડી કંટ્રોલ. તો પીડી કંટ્રોલમાં શું છે? પીડી કંટ્રોલમાં પ્રોપોર્શનલ અને ડી કંટ્રોલ બેને મિક્સ કરે છે અને પછી મને આઉટપુટ સિગ્નલ મળે છે. જોઈએ શું થાય છે મિત્રો. તો એરર સિગ્નલ છે, આ એરર સિગ્નલ એના બે ભાગ પડે. અહીં તો આપણે મેઇન વસ્તુ છે એરર. ઓકે, તો અહીંથી સિગ્નલ આવે અને આ જે એરર સિગ્નલ છે બે ભાગ પડે. જેમ કે એટીએમ કરંટના બે ભાગ પડે, એ રીતે બે ભાગ પડે છે એરર સિગ્નલ. એક ભાગ એ તો એમ્પ્લીફાયરમાં જશે અને બીજો ક્યાં જશે? ડિફરન્શિએટરમાં જશે. ઈ એમ્પ્લીફાય થઈ અને આ ડિફરન્શિએટર થઈ સિગ્નલ એક સમિંગ, અને શું કહેવાય? સમિંગ પોઈન્ટ. શું કહેવાય? SUMMING સમિંગ પોઈન્ટ કહેવાય. હવે આ સમિંગ પોઈન્ટ, સમિંગ પોઈન્ટમાં આવે છે, આપવામાં આવે છે બીજો ભાગ ડિફરન્શિએટર સર્કિટને આપવામાં આવે છે અને ડિફરન્શિએશન થાય છે અને ઈ બે ભેગા થઈને સમિંગ પોઈન્ટમાં બંને સિગ્નલનો થાય સરવાળો થાય છે અને આઉટપુટ સિગ્નલમાં અહીંયા એક્ચ્યુએટિંગ થઈ મને એક્ચ્યુએટરને આપવામાં આવે છે અને પરિણામે આઉટપુટ કંટ્રોલ થાય છે. તો આવી રીતે મિત્રો અહીંયા મારો એઈમ શું છે, આ કરવાનો ફાયદો શું, કેમ બંનેનું મેં મિક્સ કર્યું, કેમ બંનેનું મેં યુઝ કર્યું એક સાથે? કારણ કે મિત્રો અહીંયા મેં હમણાં વાત કરી એ પ્રમાણે મારો અલ્ટિમેટલી રિસ્પોન્સ સ્ટેબલ થવો જોઈએ. તો હું પ્રપોર્શનલ અને ડેરિવેટિવ બેનો યુઝ કરું, બેનો કોમ્બિનેશન કરી નાખું અને જે મને કેરેક્ટરિસ્ટિક્સ મળી એનો મતલબ જે કેરેક્ટરિસ્ટિક મળી એ કેના જેવી મળી? પ્રપોર્શનલ કંટ્રોલ જેવી મળે છે અને એ થોડુંક સ્ટેબલ થવાની સ્ટાર્ટ કરે છે. તો જ્યારે તમારે આવા સિગ્નલ હોય ત્યારે તમે બે સર્કિટ જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે કંટ્રોલનો તમે યુઝ કરો છો. આવી જ રીતે મિત્રો અહીંયા તમે જુઓ આમાં મિત્રો આપણે ચેન્જીસ કરીએ છીએ. શું ચેન્જીસ કરીએ છીએ? તમને એક્ઝામમાં પૂછાય પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ, 2016 ના પેપરમાં પૂછાઈ ગયું પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ. તો પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ પેપરમાં પૂછાય તો શું કરશો? પીએ કંટ્રોલર
અહીંયા શું આવે અહીંયા ખાઈ ની ખાલી અહીંયા આઈ કંટ્રોલ ચેન્જીસ થાય બીજું કઈ ચેન્જીસ થશે નહીં તો આમાં શું આવે સેમ એજ લખવાનું એજ વસ્તુ છે કઈ ચેન્જીસ નથી આમાં પણ એમ કે એરર સિગ્નલ બે ભાગ પડે છે એક ભાગ એમ્પ્લીફાયરમાં એમ્પ્લીફાય થાય છે અને સમિંગ પોઈન્ટમાં આપવામાં આવે છે ડાયરેક્ટ અહીંયા અને બીજો ભાગ ડિફરન્શિએટર નહીં અહીંયા શું આવશે ડિફરન્શિએટર ની જગ્યા અહીંયા શું આવશે મિત્રો અહીંયા આવશે ઇન્ટિગ્રેટર સર્કિટ શું આવશે ઇન્ટિગ્રેટર સર્કિટ ને આપવામાં આવે છે અને ડિફરન્શિએશન નહીં થાય શું થશે અહીંયા થશે ઇન્ટિગ્રેશન શું થશે ઇન્ટિગ્રેશન થાય છે અને સમિંગ પોઈન્ટમાં આ બંને સિગ્નલ શું થાય સરવાળો અને આઉટપુટ સિગ્નલમાં મને આઉટપુટ મળે પણ ડિફરન્સ ક્યાં આવશે અહીંયા એની જે કંટ્રોલ અહીંયા જે છે એ શું થશે જોવો તો આ વધારે મિત્રો સ્ટેબલ થવા ઈચ્છું તો એનો મતલબ પીડી કંટ્રોલ કરતા પીઆઈ વધારે સ્ટેબલ થવા ટ્રાય કરી અને આવી રીતે જો તમને એક્ઝામમાં ત્રણે ત્રણે ત્રણ પૂછાય અને ત્રણે ત્રણ તમને પૂછાય તમારી મટીરિયલમાં મેં લખેલું છે પીઆઈડી કંટ્રોલ શું છે પીઆઈડી કંટ્રોલ ત્રણે ત્રણ પૂછે તો તમે શું કરશો તો જોઈએ મિત્રો ત્રણે ત્રણ કંટ્રોલ એટલે કે પીઆઈડી કંટ્રોલ એક્ઝામમાં બે થી ત્રણ વખત પૂછાઈ ગયું છે પીઆઈડી કંટ્રોલ વિશે બ્લોક ડાયાગ્રામ દોરી સમજાવો તો આવે છે મિત્રો વિશે પીએડી કંટ્રોલર પીએડી કંટ્રોલરમાં તમને ત્રણનો સમાવેશ થાય છે પી આઈ અને ડી પ્રોપોર્શનલ ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએટર ત્રણ ત્રણ કંટ્રોલરનો આપણે યુઝ કરીને પીએડી કંટ્રોલરનો યુઝ થાય છે સૌથી મિત્રો સૌથી વધુ યુઝ થતો હોય તો પીએડી કંટ્રોલર છે તો જોઈએ શું છે કે ભાઈ અહીંયા જો એ એટલે આ શું આવ્યું આથી મારું પી કંટ્રોલર આથી મારું ડી અને આથી મારું આઈ એટલે આ ત્રણે ત્રણ સિગ્નલ આ ત્રણે ત્રણ સિગ્નલ આઉટપુટમાંથી સિગ્નલ લઈ આઉટપુટમાંથી સિગ્નલ લઈ ફીડબેક સિગ્નલને એટલે કે નેટવર્કને આપવામાં આવે છે ફીડબેક નેટવર્કને અહીંથી આપવામાં આવે અને આ ફીડબેક નેટવર્ક એ છે કમ્પેરેટર સાથે સરખાવવામાં આવે ત્યારે કમ્પેરેટરમાંથી એક સિગ્નલ આવશે ઓકે અને આપણે અહીંથી પણ આવ્યું તો ખરેખર આ અહીં ત્રણ વિભાગમાં ત્રણ આ એરર છે એરર ત્રણ ભાગમાં વિભાજન થાય છે ત્રણ એરરના પાર્ટ બને છે એટલે એક એરર ડેરિવેટિવ એટલે કે પ્રોપોર્શનલ કંટ્રોલરમાં જશે ડેરિવેટિવ કંટ્રોલમાં જશે અહીં ત્યાં જાય અને બીજું જશે મારો ઇન્ટિગ્રેશન કંટ્રોલમાં એટલે કે એમ્પ્લીફાયરમાંથી આપણને ખબર છે સિગ્નલ છે એ એમ્પ્લીફાય થશે ડિફરન્શિએટર સર્કિટ થ્રુ સિગ્નલનું ડિફરન્શિએશન થશે અને ઇન્ટિગ્રેટર સર્કિટમાં મારા સિગ્નલનું ઇન્ટિગ્રેશન થયું સમિંગ પોઈન્ટ આ ત્રણે ત્રણ સમિંગ પોઈન્ટ આ બે સમિંગ પોઈન્ટ છે સમિંગ પોઈન્ટનો સરવાળો થઈ સમિંગ પોઈન્ટમાં ત્રણે ત્રણ સિગ્નલનો સરવાળો થશે અને એરર સિગ્નલને નીકળે છે હવે આ એરર સિગ્નલ નીકળી અને આઉટપુટ મને આપે છે તો આવી રીતે મિત્રો ત્રણે ત્રણ સિગ્નલ થ્રુ આપણે કંટ્રોલ કરી શકી અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મારે જે જોતું હોય એ મળે શું કે મારે જે ઓવરશૂટ થતું હોય એટલે કે સ્ટેબલ થવાની ઈચ્છા હોય ફટાફટ સ્ટેબલ થાય મારે એવું જોઈએ છે તો આપણે વી કેન યુઝ પીએડી કંટ્રોલર તો જો આ કંટ્રોલનો યુઝ કરીને આપણે કોઈ પણ વસ્તુ કંટ્રોલ કરી શકી તો હવે આપણે જે જોવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ એ છે કંટ્રોલ કમ્પોનન્ટ્સના પ્રકારો તો ભાઈ કંટ્રોલ સર્કિટ છે એ કંટ્રોલ સર્કિટમાં ક્યાં ક્યાં કમ્પોનન્ટ છે અને એ કમ્પોનન્ટના આધારે આપણે ભણવાનું છે કેટલા પ્રકારના છે અને એક્ઝામમાં પૂછાય છે કંટ્રોલ કમ્પોનન્ટ કેટલા છે ક્યાં ક્યાં છે સમજાવો ત્રણ માર્ક તો મિત્રો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યું આજના લેક્ચરમાં આપણે ભણ્યું એ રેગ્યુલેટરી લેશું પછી આપણે જો પી કંટ્રોલર આઈ કંટ્રોલર ડી કંટ્રોલર પીઆઈ કંટ્રોલર પીડી કંટ્રોલર અને લાસ્ટ આપણે જોયું પીએડી કંટ્રોલર ઓકે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બાય બાય